નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. તાલોન માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન અયોધ્યાના પ્રવાસે. 33થી વધુ વેપારી ભાઈઓ પ્રવાસમાં જોડાયા. અયોધ્યા રામલલ્લાના દર્શનાર્થે જતા વેપારી ભાઈઓને માર્કેટયાર્ડ સમિતિના હોદ્દેદારોએ પાઠવી શુભેચ્છાઓ. જય શ્રી રામના નાદ સાથે વેપારી ભાઈઓની પ્રવાસનું થયું પ્રસ્થાન. આ પ્રવાસ દરમિયાન અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ, હનુમાનગઢી, સીતા મંદિર, ગંગા આરતી સહિતનો દર્શનનો લાભ વેપારી ભાઈઓ લેશે. વેપારી મિત્રોની પ્રવાસ યાત્રા પ્રસ્થાન દરમિયાન માર્કેટયાર્ડ ચેરમેન સંજયભાઈ પટેલ, અભયભાઈ શાહ, એસોસિએશન પ્રમુખ અતુલભાઈ શાહ, કપિલભાઈ શાહ, બંસીધર મહેતા, ભરતભાઈ પટેલ, હરેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો તમામ વેપારી ભાઈઓને તેમની આ ધાર્મિક યાત્રા નિર્વિઘ્ને સંપન્ન થાય અને ભગવાન રામલલ્લાના દર્શન કરી સૌ વેપારી મિત્રો પાવન બને તેવી શુભેચ્છા સાથે યાત્રાને પ્રસ્થાન કરાવી શુભકામનાઓ પાઠવી હતી. જય શ્રી રામ. જય શ્રી રામ. વેપારી માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ, સેક્રેટરી કપિલભાઈ તથા દરેક વેપારી મિત્રો, આપ સર્વને તારીખ 25-19 તારીખે જે રામલલ્લા અયોધ્યા રામલલ્લા ભગવાનના દર્શન કરવાનો લાભ મળે છે તે તમે વ્યવસ્થિત ખૂબ આનંદથી લાભ લો. એનો પ્રયાગરાજ, કાશી બધું દરેક પોતાની રીતે વ્યવસ્થિત રીતે ફરી આવો અને આપની યાત્રા સુખમાય નીવડે એવી પ્રભુને પ્રાર્થના. કલર માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશન દ્વારા એક સુંદર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તલોદ માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના વેપારી મિત્રો જ્યારે અયોધ્યા, વારાણસી અને પ્રયાગરાજ જેવા ધાર્મિક સ્થળોની યાત્રા માટે જઈ રહ્યા છે, ત્યારે હું સૌ પ્રથમ તો માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઈ શાહ, મંત્રી કપિલભાઈ શાહ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખૂબ જ સુંદર ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું છે અને બધા જ વેપારી મિત્રોની યાત્રા ખૂબ જ આરામદાયક, સુખમય અને ફળદાયી નીવડે એવી આ તબક્કે સૌને શુભકામનાઓ પાઠવું છું. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ.